નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ દેવગઢ બારિયા તાલુકાના સાગરટાળા રેન્જના જામરણ ગામે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી જામરણ ગામે કરવામાં આવી હતી અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ આ સપ્તાહની ઉજવણીની તો તેમાં સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ચોસઠ મહિલાઓને સીવણ વાસીડનું પણ વિતરણ કરાયું વિસ્તારમાં આ સમાચાર વિશે વાત કરીએ તો આ વિસ્તારમાં આદિવાસી પ્રજા વસવાટ કરે છે અને તેઓ જંગલની નજીક વસતા આદિવાસી જંગલ ઉપર વધુ પડતા નિર્ભર હોય છે આમ જંગલ વિસ્તારની આદિવાસી પ્રજાનું જીવન ધોરણ ઓછો આવે થઈ શકે તેઓની આજીવિકામાં વૃદ્ધિ થાય તે આશયથી સરકાર દ્વારા સ્વ સહાય જૂથોના સભ્યોની સહાય અને નિર્દેશન મારફત ઉત્પાદનમાં ગુણાત્મક વધારો કરી મૂલ્યવર્ધન કરી સ્વનિર્ભર કરવા માટે સરકાર દ્વારા સ્થાનિક મંડળ માંડળીઓ સહાય આપવામાં આવી અને ખેત રખેવાડી માટે માળા બનાવવા માટે જંગલ નજીક આવેલા કુવાઓના કઠેડા બનાવવા માટેની સહાય તેમજ ચોસઠ જેટલી મહિલાઓને સીવનના મશીન આપી સોળ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે આ વિતરણ કરાયું હતું દેવગઢબારીયા તાલુકાના સાકટાળા રેન્જ વિસ્તારમાં આ ઉજવણી કરાઈ હતી આજ રોજ બારીયા વન વિભાગ દ્વારા સાકટાળા રેન્જના જામરણ ગામે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અને સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના લાભ વિતરણનો કાર્યક્રમ માન્ય આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના હસ્તે રાખવામાં આવ્યો હતો તેમાં વન વિભાગ દ્વારા વનોનું રક્ષણ કરતાં વનો સાચવવામાં મદદરૂપ થતાં ગામના બહેનો અને ભાઈઓને આજે બહેનોને લગભગ પાસઠ જેટલા સીવણ મશીન આજે સાહેબશ્રીના હસ્તે એમને વિતરણ કરવામાં આવ્યા બહેનો પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે આર્થિક પરિસ્થિતિ સુધરે પોતે પગભર થાય એ હેતુથી આ સીવણ મશીન આપવામાં આવ્યા છે બીજું સાસિયા સાદળિયા માંડવ ગામના ખેડૂતોને પણ એના જે કૂવાના મોઢિયા જે જમીન લેવલ હતા એના બાંધકામ માટે એમના પાલતુ પ્રાણીઓ કે જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓ અચાનક રાત્રે નીકળે અને કૂવામાં ના પડી જાય એના માટે વ્યક્તિ દીઠ ચાલીસ હજારની સહાય માટે આપણે આજે વિતરણ કર્યું છે અને કોળીના પુવાળા વિસ્તારના જે ખેડૂતો છે જે જંગલની આજુબાજુ રહે છે એને ખેત રખવાળી માટે મકાઈના ખેતરો હોય ચણાના ખેતરો હોય એમાં ભૂંડ કે બીજા જંગલી પ્રાણીઓ ના આવે ખેતરના શેડે પાળે જે ગામના ઢોરો પણ અંદર ના આવી જાય એના માટે એમને માળા બનાવવાની જરૂર પડે છે જંગલ વિસ્તારમાં એ લોકો લાકડા ના કાપે એના માટે લોખંડના માચડા બનાવી તૈયાર કરી અને પંદર ખેડૂતોને અમે અઢી લાખના ખર્ચે એ વિતરણ કરવામાં આવ્યા છે આજ રોજ આ કાર્યક્રમમાં કુલ આ તમામ વસ્તુઓ મળી અને સોળ લાખનું વિતરણ વન વિભાગ દ્વારા લાભો આપવામાં આવેલ છે આર એમ પરમાર નાયબ બારીયા